પાલ સોમ ચિંતામણી શબ્દ સંઘીની સર્કલ પાસે રવિવારે જીવ ભક્તિ અને જીવ મૈત્રીના મસીહા એવા ભરતભાઈ કોઠારી અને તેમના બે મિત્રોનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત નિપજતા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જૈન સમાજના લોકોએ કેન્ડલ પ્રગટાવી નવકાર મહામંત્રના સ્મરણ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. નું એક રત્ન જે કહી શકાય કે ભારત રત્ન છેલ્લા 40 વર્ષથી પોતાની યુવાન વયથી માંડીને પોતાના અંતિમ ક્ષણો સુધી જેણે લાખો પશુઓને કતલખાને જતા અટકાવ્યા અને પોતાના જાનના જોખમે પણ રાત્રે 12 વાગે પણ મૂંગા અબોલ પશુઓનો સાદ સાંભળીને જે ભરતભાઈ અડધી રાત્રે પણ પહોંચતા હતા. આજે જૈન સમાજને ભરતભાઈના માર્ગ અકસ્માતથી એક મોટી ખોટ પડી છે. સાથે સાથે દિલ્હીની અંદર જે ખેડૂતોના પણ મૃત્યુ થયા છે તેને પણ આજ રોજે પાલ જૈન યુવા ગ્રુપ અને પાલ જૈન બ્રોકર ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ ગોઠવાયો. અને આજે અમે પ્રભુને એટલી પ્રાર્થના કરીએ છીએ કે એક ભરતભાઈએ લાખો પશુઓને બચાવ્યા છે. ભરતભાઈ આપના ઉપરથી એવા આશીર્વાદ વર્ષે કે આ જૈન સમાજમાં લાખો ભરતભાઈ પેદા થાય અને આ જૈન સમાજને ભરતભાઈની ખોટ સાલે નહીં એ જ પ્રાર્થના સાથે ભરતભાઈને તથા તેમના બે સાથી મિત્રોને પરમાત્મા સદા શાંતિ અર્પે એ જ શુભ અભિલાષ. જી આપણું નામ નીતિન શાહ. નીતિનભાઈ શું કાર્યક્રમ હતો અને કયા સંદર્ભમાં? આજે અહીંયા આગળ પાલ જૈન બ્રોકર મિત્ર મંડળ તરફથી અમારા જૈન સમાજના એક ધરોહર કહેવાય જીવદયા માટે એવા ભરતભાઈ કોઠારી તથા તેમના બે સાથી મિત્રો ગઈકાલે જેમનું પોતાનું સમગ્ર જીવન જીવદયા માટે સમર્પિત કરી દીધેલું હતું અને એ જીવ બચાવવા માટે પોતાના જાનના જોખમથી પણ જ્યારે પોતાના જીવનભર કાર્યો કરેલા છે એવું જ એમનું અકસ્માતે મૃત્યુ થયું એ પણ એક જીવ બચાવવા માટે એમને પોતે કાલે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. સાથે તેમના બે સાથી મિત્રો પણ દેવલોક ગતિને પામ્યા છે. પરમાત્મા એમને ખૂબ શાંતિ આપે એમના આત્માને. અને આજે અમે અહીંયા પાલ બ્રોકર જૈન યુવક મંડળ તરફથી આજે ભરતભાઈ કોઠારી તથા તેમના બે સાથી મિત્રોને કેન્ડલ માર્ચ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.